લોકસભા ચૂંટણી 2024ની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધનના ઘણા નેતાઓ હાજર હતા. વડાપ્રધાન પહેલા બનારસમાં દશાશ્વમેઘ ઘાટ ગયા અને પછી કાલ ભૈરવ મંદિરના દર્શન કર્યા હતા. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે કાલે એક નિંદનીય ઘટના બની. સ્વાતિ માલીવાલ અરવિંદ કેજરીવાલને મળવા તેમના નિવાસસ્થાને ગયા હતા, જ્યાં તેઓ ડ્રોઈંગ રૂમમાં તેમની રાહ જોઈ રહ્યા હતા ત્યારે કેજરીવાલના પીએ તેમની સાથે કથિત રીતે ગેરવર્તન કર્યું હતું. મુખ્યમંત્રી આ મામલે સંજ્ઞાન લીધું છે અને તેઓ યોગ્ય કાર્યવાહી કરશે. एक बहुत ही निंदनीय घटना घटित हुई, जिसके बारे में आप सबको बताना चाहता हूं. कल सुबह अरविंद केजरीवाल जी के आवास पर स्वाति मालीवाल जी मिलने के लिए पहुंची थीं, ड्राइंग रूम में इंतजार कर रही थीं. इस बीच विभव कुमार जी वहां पे आते हैं और उन्होंने स्वाति मालीवाल जी के साथ बहुत बदतमीजी की, अभद्रता की. इस पूरे मामले की जानकारी 112 नंबर पे कॉल करके स्वाति मालीवाल जी ने पुलिस को दी. इस घटना की जितनी निंदा की जाए कम है. अरविंद केजरीवाल जी ने पूरी घटना को संज्ञान में लिया है और इस पूरे मामले में सख्त कार्रवाई करने को कहा है. जहां तक स्वाति मालीवाल जी का प्रश्न है, स्वाति मालीवाल जी ने देश के लिए, समाज के लिए बड़े काम किए हैं. पार्टी की पुरानी और सीनियर लीडर में से एक हैं. हम सब उनके साथ हैं और निश्चित रूप से ये जो पूरा प्रकरण हुआ है, इसको मुख्यमंत्री जी ने गंभीरता में संज्ञान में लिया है और इस पे कार्रवाई करेंगे. आम आदमी पार्टी ऐसे लोगों का समर्थन नहीं करती है, ये स्पष्ट करना चाहते हैं. અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં એક પેટ્રોલ પંપની બાજુમાં આવેલી કોમર્શિયલ બિલ્ડિંગના 9મા માળે આગ લાગી હતી. આગને કારણે બિલ્ડિંગમાં અને લિફ્ટમાં અનેક લોકો ફસાયા હતા. ત્યારબાદ અમદાવાદ ફાયર બ્રિગેડને આગ અને ફસાયેલા લોકો હોવાનો કોલ મળતા જ તાત્કાલિક 5થી વધુ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગને કારણે કોમર્શિયલ બિલ્ડિંગમાં ફસાયેલા 64 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા જીયાણા ગામે 13મી મે 2024ની મોડી રાત્રે અજાણ્યા શખ્સે સીમમાં આવેલા બે મંદિરમાં ટાયર સળગાવી રામાપીરની મૂર્તિ અને મેલડી માતાજીની છબી સળગાવી નાખી હતી. આ ઘટનાને પગલે ધાર્મિક લાગણી દુભાતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો, જેમાં પોલીસે પૂર્વ સરપંચની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે પૂર્વ સરપંચની ખૂબ પૂજાપાઠ કર્યા પણ સ્થિતિ ન સુધરતા તેણે ટાયર સળગાવી મંદિરમાં નાખી રામાપીરની મૂર્તિ અને મેલડી માતાજીની છબી નષ્ટ કરી નાખી હતી. નર્મદા જિલ્લાના પોઈચા ગામ પાસે સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોમાં દર્શન માટે આવેલા અમરેલીના મૂળ વતની અને હાલ સુરત રહેતા પરિવારના 8 સભ્યો નર્મદા નદીમાં નહાવા ગયા હતા ત્યારે તેઓ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા, જેમાંથી સ્થાનિકોએ એકને ડૂબતા બચાવ્યો હતો, જ્યારે 7 લાપતાની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
વલસાડ તાલુકાના અતુલ પાસે એક પાનના ગલ્લાની આડમાં પ્રતિબંધક કફ સિરપનું ખુલ્લેઆમ વેચાણ કરતો હોવાની બાતમી વલસાડ એસઓજીની ટીમને મળી હતી. વલસાડ એસઓજીની ટીમે અતુલ બ્રિજ પાસે આવેલા પાનના ગલ્લામાં ચેક કરતા પ્રતિબંધક કફ સિરપનું વેચાણ કરતા પાનના ગલ્લાના સંચાલકને ઝડપી પાડ્યો હતો. વલસાડ એસઓજીની ટીમે પાનના ગલ્લાના સંચાલકના ઘરેથી પણ પ્રતિબંધક કફ સિરપની 100 ml 115 બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પાનના ગલ્લાના સંચાલકને કફ સિરપના જથ્થા સાથે ઝડપી કેસમાં સંડોવાયેલા સુરતના એક ઇસમની એસઓજીની ટીમે ગણતરીના કલાકોમાં શોધી આગળની તપાસ હાથ ધરી છે. સુરત સહિત દેશના અનેક વિસ્તારોમાં ગઈકાલે ભારે પવન અને વાવાઝોડું આવ્યું હતું. ભારે પવનને કારણે મુંબઈના હોર્ડિંગ્સ પડતા 10થી વધુ લોકોના મોત થયા અને અનેક લોકોને ઈજા થઈ હતી. આવી જ ઘટના સુરતમાં ન બને તે માટે તંત્રએ પાલિકાના તમામ ઝોનમાં હોર્ડિંગ્સની ચકાસણી કરવા તથા નબળા હોર્ડિંગ્સ હોય તેને ઉતારવાની સૂચના આપી છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના માંકડા વલથાણ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીકમ મંત્રી ભરતભાઈ કનુભાઈ વાળા રૂપિયા 40,000 લાંચ લેતા ઝડપાયા છે. તાપી જિલ્લામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સોનગઢના ગોલણ ગામે નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ આજરોજ એકાએક 60 ફૂટ ઉપરથી નીચે ધરાશાયી થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સોનગઢ તાલુકાના ગોલણ ગામે પૂર્વ સોનગઢ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. આ ઘટનામાં સ્લેબ નીચે દબાઈ જવાથી અનિલભાઈ હાંજીંગભાઈ ગાવિતનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તાપી જિલ્લાના વાલોડ ખાતે કારમાં આગ લાગી હતી. વાલોડના પાદર ફળિયામાં સ્વિફ્ટ કારમાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્વિફ્ટ કારમાં આગ લાગતા સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. કારમાં આગ લાગતા સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો, જ્યારે વધુ માહિતી મળતા શોર્ટ સર્કિટથી કારમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.